રાજકોટમાં રામનવમીના તહેવાર નિમિત્તે રામ ભગવાનની શોભાયાત્રા કાઢી ભવ્ય ઉજવણી કરાઈ. રામનવમીના તહેવાર નિમિત્તે રણછોડદાસ બાપુના આશ્રમ ખાતે આવા અવનવા કાર્યક્રમ થતા જ હોય છે, ત્યારે હિન્દુ સંસ્કૃતિ મુજબ આજના રામનવમીના તહેવાર નિમિત્તે માનવ દ્વારા રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, ત્યારે ભાજપના કાર્યકરો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનવ મેરામણ ઉમટી પડ્યું હતું અને રાજકોટ અને ગુજરાતની જનતાને ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા સૌને શુભેચ્છા પાઠવી હતી. તેમજ રામ મંદિર અનેક જગ્યાએ બનશે તેવું બધા શુભેચ્છકો દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો. ચલિયાઈ પ્રાણ જાય પર વચન ન જાય, હિન્દુ સંસ્કૃતિના અનેક તહેવારો પૈકી આજે ભગવાન શ્રી રામનો જન્મદિવસ રામનવમી. રાજકોટ મહાનગરના શેરીજનો તમામ એક ભાઈ ભાંડવની ભાવનાથી બધા તહેવારો સાથે ઉજવે છે. આજે રામનવમીનો તહેવાર છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમી શોભાયાત્રા આજે નીકળવાની છે, ત્યારે દર વર્ષની જેમ શેર ભારતીય જનતા પાર્ટીના બૂથથી માંડી અને પ્રમુખ સુધીના કાર્યકર્તાઓ આજે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ભગવાન શ્રી રામને આવકારવા માટે અત્યારે એકત્ર થયા છે. આજે રામ જન્મભૂમિ આજે રામ જન્મ દિવસ છે ત્યારે સમગ્ર જનતાને રાજકોટની અને સૌરાષ્ટ્રની ગુજરાતની અમારી ભારતીય જનતા પાર્ટી રાજકોટ ટીમ વતી ખૂબ ખૂબ શુભકામના. રામ ભગવાને આ દેશનો અને દુનિયાનું માર્ગદર્શન કર્યું છે ત્યારે એ પથે પર આપણે સૌ ચાલીએ અને રામ ભગવાનના આસ્થાના પ્રતીક તરીકે આપણે સૌ માનીએ છીએ ત્યારે આ ધર્મને સૌનો આજનો દિવસ જન્મદિવસ છે ત્યારે સૌ નગરજનો પોતપોતાના ઘરે તો ઉત્સવ મનાવે છે, મંદિરોમાં પણ ઉત્સવ મનાવે છે, ત્યારે આજે શોભાયાત્રા નીકળી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી રાજકોટ દ્વારા એનું સ્વાગત થઈ રહ્યું છે. ત્યારે રામજીને રામ ભગવાનને રામલલ્લાને યાદ કરીને આસ્થાનું પ્રતીક રામ મંદિર બને એવી પ્રાર્થના સાથે સૌ કાર્યકર્તાઓ શુભેચ્છકો આજના દિવસે સંકલ્પ લેશે. કેમેરામેન મેરામભાઈ સોલંકી સાથે યશ મારુ, KTV ન્યૂઝ ગુજરાતી, રાજકોટ.